નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ વિશે અભ્યાસ કરીશું. બરાબર, ગયા વિડીયોની અંદર આપણે પ્રથમ પ્રકરણ વિશે ભણી રહ્યા હતા, રોજની શાળે જઈએ, જેની અંદર છેલ્લે આપણે ખામી ધરાવતા બાળકો જેમ કે અપંગ છે, અંધ છે, મૂક બધિર સુધી અભ્યાસ કર્યો હતો, પાના નંબર 6 સુધી. બરાબર ખ્યાલ છે દરેકને, જેમાં આપણે કોષ્ટક ભર્યું હતું છેલ્લે. અને આજે આપણે જોઈશું ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં એવા પણ રસ્તાઓ છે જે આપણે ત્યાં નથી, તો ચાલો જોઈએ ત્યાં બાળકો કેવી રીતે શાળાએ જાય છે. છેલ્લા 2-3 વિડીયોમાંથી આપણે જોઈ રહ્યા છીએ કે રોજની શાળાએ જઈએ પાઠની અંદર બાળકો વિવિધ પ્રકારની મુશ્કેલીઓ વેઠીને કઈ પ્રકારે શાળાએ જાય છે એ આપણે જોયું. બરાબર, પથરા રસ્તો છે, બરાબર, હોડીમાં, રેલવેમાં, બરાબર, તો ઘણી બધા પ્રકારના જે સાધનો છે તેનો ઉપયોગ કરીને બાળકો શાળાએ જતા હોય છે. એ સિવાય ખામી ધરાવતા જે શારીરિક ખામી ધરાવતા જે બાળકો છે, છેલ્લે આપણે જોયું હતું નિધિ વિશે, જે વ્હીલચેરનો ઉપયોગ કરીને નિશાળે જાય છે, એ જ રીતે અપંગ, અંધ અને મૂકબધિર વિશે પણ, એટલે કે જે બોલી નથી શકતા અને સાંભળી નથી શકતા, જેને આંખો નથી અને જેને પગ નથી, તેવા બાળકો પણ શાળાએ જતા હોય છે. તો આવા બાળકોને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ અને તે લોકોને જે મુશ્કેલીઓ પડતી હોય છે તેમાં આપણે મદદરૂપ થવું જોઈએ. અને આવા બાળકો શાળાએ કઈ રીતે આવે છે એના વિશે પણ આપણે જોયું હતું. બરાબર, તો આજે આપણે જોઈશું ઉડન ખટોલા. બરાબર, જેમાં મેં તમને સામાન્ય માહિતી આપી હતી કે પાવાગઢ અથવા અંબાજીના તમે હોવ, બરાબર, આપણે જે રોડનો રસ્તો છે, બરાબર, આકાશ દ્વારા સ્થળાંતર કરીએ છીએ, બરાબર, વિમાનમાં પછી હેલિકોપ્ટરમાં આપણે એક દેશથી બીજા દેશમાં જઈએ છીએ, બરાબર, પછી રોડ દ્વારા રોડનો રસ્તાનો ઉપયોગ કરીને આપણે કયા કયા સાધનનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે રિક્ષા છે, સ્કૂટર છે, બાઇક છે, મોટર કાર છે, બરાબર, સ્કૂલ બસ છે, લોકલ બસ છે, આ બધા સાધનોનો વાહનોનો ઉપયોગ કરી આપણે જે રોડ દ્વારા આપણે સ્થળાંતર કરીએ. બરાબર, આકાશમાં સ્થળાંતર કરી શકીએ છીએ, રોડનો ઉપયોગ કરીને રસ્તાઓનું સ્થળાંતર કરી શકીએ છીએ, એક સ્થળેથી બીજે સ્થળે જઈ શકીએ છીએ. પછી પાણી દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે જવું હોય, નદી, બરાબર, જે છે એને પાર કરવા માટે આપણે હોડીનો ઉપયોગ કરી શકીએ છીએ. એ જ રીતે આપણે ચોથો રસ્તો છે ઉડન ખટોલા, એટલે કે રોપવે. રોપવેની અંદર આપણે શું કરવાનું હોય છે, મજબૂત તારનું દોરડું હોય છે, બરાબર, અને એમાં એક ટ્રોલી લટકાવેલી હોય છે અને એની અંદર બેસીને એક જગ્યાએથી બીજે જગ્યાએ જવાનું હોય છે. બરાબર, ઘણા લોકો પ્રવાસને એ રીતે જ્યારે જતા હોય છે ત્યારે આનો આનંદ મેળવતા હોય છે, પરંતુ જે લોકો ત્યાં જ રહેતા હોય, બરાબર, એ લોકોને ભણવા, કામ કરવા માટે એક સ્થળેથી બીજે સ્થળે જવાનું હોય ને, એટલે એ લોકોને તો રોજ ઉપયોગ કરવાનો હોય આનો, બરાબર, ઉડન ખટોલા એટલે કે રોપવેનો. તો એ લોકો, આ બાળકો કઈ રીતે શાળાએ જતા હશે, તો આ અંગે શું કરતા હોય, એની અંદર આ રીતે તારનું દોરડું બાંધીને આ બાળકો એક સ્થળેથી બીજે સ્થળે, નીચે જુઓ, નીચે કેવું હોય, ખાડી હોય, પડ્યા હોય તો આપણે મૃત્યુ પણ પામી શકીએ છીએ એવી પરિસ્થિતિ છે. નીચે જુઓ, ખાડીઓ ખાડીઓ દેખાય છે તમને, અને સામે કેવું છે, પર્વતો અને ટેકરાઓ અને એવો વિસ્તાર છે. બરાબર, તો અહીંયા પણ બાળકો શું કરે છે, એક સ્થળેથી બીજે રોજ નિશાળે જાય છે. બરાબર, જે બાળકો પાવાગઢ અંબાજી ગયા હશે, ભલે ટ્રોલીમાં બેસીને સામેલા સ્થળે ન ગયા હોય, પરંતુ જોયું હશે તો એ લોકોને ખ્યાલ હશે. તો આને શું કહેવાય, રોપવે. શું કહેવાય, રોપવે, એટલે કે મજબૂત તારનું દોરડું હોય અને તેમાં લટકાવેલી ટ્રોલીમાં બેસીને જવાનું હોય છે એને કહેવાય રોપવે અથવા તો ઉડન ખટોલા. તો આ રીતે પણ બાળકો એક સ્થળેથી બીજે સ્થળે જઈ સ્થળાંતર કરે છે, શાળાએ જતા હોય છે. ખ્યાલ આવ્યો દરેકને. હવે આપણે આગળ જોઈએ, પાઠ્યપુસ્તકનું પાના નંબર 7 કાઢો. આ સિવાય કેટલાક રાજ્યો, આપણું રાજ્ય કયું છે,
ગુજરાત. આપણો દેશ કયો છે? ભારત. તો ભારતની અંદર જે ગુજરાત રાજ્ય છે એ સિવાયના કેટલાક રાજ્યોમાં વરસાદ ખૂબ પડવાથી રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે. હમણાં કેટલા 2-3 દિવસથી વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે, તો એના કારણે તમે રસ્તામાં જતા હશો તો જોતા હશો જ્યાં ને ત્યાં ખાડા ભરાઈ ગયા છે. તો તેથી આ બાજુથી પેલી બાજુ જવા માટે વાંસમાંથી પુલ બનાવાય, વાંસનું જે લાકડું હોય છે ને એનો પુલ બનાવેલો હોય. તો કેટલીક જગ્યાએ લાકડાના પાટિયા દ્વારા પણ, આપણે જેમ નદી ઉપર પુલ હોય ને એ રીતે આ લાકડાનો ને એવો પુલ બનાવેલો હોય, બરાબર. દોરડાનો પુલ બનાવેલો, દોરડાનો પણ પુલ હોય તો એનો ઉપયોગ કરીને પણ બાળકો શાળાએ જતા હોય છે. જો વિદ્યાર્થી મિત્રો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે કેટલા બધા સાધનો અથવા કેટલા બધા આપણે જોઈ વસ્તુઓ કે જેના આધારે આપણે એક સ્થળેથી બીજા સ્થળે જઈએ છીએ. જોયું ને આપણે પાખા પાડની અંદર હોડી છે, સ્ટીમર છે, જે રોડના સાધનો છે, વિમાન છે, હેલિકોપ્ટર છે, વ્હીલચેર લઈને બાળકો જાય છે, ટ્રોલીમાં બેસીને ઉડા રોપવે દ્વારા બાળકો શાળાએ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી પ્રકારની મુશ્કેલીઓ વેઠીને પણ બાળકો જે એવા વિસ્તારમાં રહેતા હોય છે જેમાં બીજો કોઈ રસ્તો હોતો નથી, જંગલ વિસ્તાર ને એવું હોય, તો ત્યાંથી પણ બાળકો શાળાએ જતા જોવા મળે છે. તો આ હતું પાઠની અંદર કે રોજ નિશાળે જઈએ. રસ્તામાં ગાઢ જંગલો હોય, ખેતરો હોય, નદીઓ હોય, ડુંગર હોય કે પછી રણ વિસ્તાર હોય, બરાબર, કોઈ ફરક પડતો નથી. આપણે જવું તો પડે જ, શાળાએ જવું પડે ને, ગમે તેવું તકલીફ વેઠીને પણ શાળાએ. પાઠની અંદર આપણે જોયું કે ગમે તે જંગલ હોય કે રણ હોય, નદી હોય, ખેતર હોય, ડુંગર હોય, ગમે તે હોય પણ બાળકો શાળાએ જઈ રહ્યા છે. સંકટોને પાર કરીને પણ શાળામાં નિયમિત અમે પહોંચીશું જ, બરાબર. બરાબર, આ બાળકો કહે છે કે અમે ગમે તે સમસ્યાનો સામનો કરીને પણ શાળાએ જરૂર પહોંચીશું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ, બહુ વરસાદ પડે છે આજે તો શાળાએ જવું નથી ચાલશે, બરાબર, આવો બહાનો કાઢવાનો નથી. તમે પાઠની અંદર જોયું ને કે બાળકો કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરીને શાળાએ જાય છે. તો વરસાદને એવી સામાન્ય મુશ્કેલી હોય તો આપણે એમાં ગભરાવાનું નથી અને શાળાએ આવવાનું જ છે, બરાબર. તો રોજની શાળાએ આપણે જઈશું. શું તમે તમારી શાળાના રસ્તે કોઈ મુશ્કેલી અનુભવી છે? તો એ લખવાની છે. જેમ આપણે પાઠની અંદર જોયું કે બાળકો કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરીને જઈ રહ્યા છે શાળાએ, સ્કૂલમાં, તો એવી એમાંથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી તમને પડે છે તો કહો મને, કોને કંઈ મુશ્કેલી છે શાળામાં આવવામાં? પેટમાં દુખે છે, માથું દુખે છે, વરસાદ બહુ પડ્યો છે, એ નહીં, એ સિવાય બીજી કોઈ તકલીફ ખરી શાળાએ આવવામાં? તો એ તમારે લખવાનું છે. અને જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી, મને શાળાએ આવવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી, તો હું અહીંયા લખીશ ના, અમારા ઘરેથી શાળા સુધીનો રસ્તો કેવો છે? પાકો છે, બરાબર. તેથી અમને શાળાએ જવામાં મુશ્કેલી પડતી નથી, બરાબર. આ રીતે તમારે બુકમાં, તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. લખી લો ચલો પેન્સિલથી દરેક વિદ્યાર્થી. શું તમે તમારી શાળાના રસ્તે કોઈ મુશ્કેલી અનુભવી છે? તો એમાં લખો ના, અમારા ઘરેથી શાળા સુધીનો રસ્તો પાકો છે, તેથી અમને શાળાએ જવામાં મુશ્કેલી પડતી નથી. ખ્યાલ આવ્યો? સરસ. ચલો હવે આગળ જોઈએ કે ચાલો જુદી જુદી પરિસ્થિતિમાં ચાલતા શીખીએ, બરાબર. આપણે જોયું ને પાઠની અંદર બાળકો રોપવે દ્વારા કઈ રીતે જાય છે, અપંગ બાળકો વ્હીલચેરનો ઉપયોગ કરીને જાય છે, જંગલ વિસ્તાર, રણ વિસ્તાર બધામાં બાળકો ચાલીને જાય છે, બરાબર. તો અમુક એવી પરિસ્થિતિમાં આપણે ચાલીશું કઈ રીતે? ચાલવાનું અભિનય કરવાનું, બરાબર છે. તમે તમારા ઘરે આ એક વખત અભિનય કરીને જોઈ લેજો, બરાબર.
જો આપણે વર્ગ ચાલુ હોત તો આપણે એક એક બાળકને ઊભા કરીને ચલાવત, પણ તમારે આ રીતે ચાલવાનું છે. મેદાન સીધું અને નરમ અને સુવાળું છે. ચલો તમે એવું વિચારો કે મેદાન એકદમ સીધું છે, નરમ છે, સુવાળું છે, તો આપણે ચાલવામાં કોઈ તકલીફ પડશે? આવા મેદાન પર ચાલવાનું કેવું લાગે? સરસ લાગે, મજા આવે, એટલે સરળ રીતે આપણે ચાલી શકીએ. ચલો મેદાન કાંટાઓથી છવાયેલું છે, તો ચલો એક બાળક એનો અભિનય કરશે. તો આવા મેદાનમાં ચાલવાનું ખૂબ જ મુશ્કેલ છે, તેથી ચાલતા સમયે શું થાય, ધ્યાનથી સંભાળીને ચાલવું પડે, નહીંતર શું થાય, કાંટો પગમાં વાગી જાય અને લોહી નીકળી જાય, બરાબર, તો તકલીફ પડે. એટલે આપણે શું કરવાનું, જાળવીને ચાલવું પડે. હવે ત્રીજું છે, રસ્તો પથરાળ અને આડો અવળો છે. ચલો પથરાથી ભરેલો છે, જેમ આપણે આગળ જોયું છે, બરાબર. આ જુઓ અહીંયા ચિત્રમાં આપેલું છે ને, અહીંયા તો આ બાળકો કઈ રીતે જઈ રહ્યા છે, જુઓ ત્યાંથી પથરાળ રસ્તો. અહીંયા કહે છે ને કે અમે ડુંગરની ટેકરીઓ પર રહીએ છીએ, રસ્તાઓ પથરાળ અને આડાવડા છે, બીજા માટે આ રસ્તાઓ મુશ્કેલી ભર્યા લાગે, પરંતુ અમે સરળતાથી ઉપર નીચે જઈ શકીએ છીએ, શાળાએ જવા માટે આવા રસ્તાનો ઉપયોગ કરીએ છીએ. તો જાળવીને ચાલવું પડે પથરાળ રસ્તામાં, બરાબર. આવા રસ્તા પર પથ્થરો ધીમેથી પગ ટેકવીને શરીરનું સંતુલન જાળવીને ચાલવું પડે, નહીં તો લપસી પડાય અને પછી પેલા પથરાઓ આપણને વાગે, આડાવડા રસ્તે પગે પથ્થર વાગી જાય. એટલે આપણે શું કરવું પડે, શાંતિથી જાળવીને ચાલવું પડે. ચલો હવે આગળ જોઈએ. શું દરેક વખતે ચાલવામાં કોઈ તફાવત પડે છે, ચર્ચા કરો. હવે આ બધું ચલન આપણે કર્યું, બરાબર, આ બધી ચાલવાનો અભિનય કર્યું આપણે, તો એની અંદર શું શું તફાવત પડ્યો? તો હા, દરેક વખતે ચાલવાની સ્થિતિમાં તફાવત પડે, કારણ કે સપાટ સડક પર ઝડપથી જવાય, બરાબર. તમે બાઇક લઈને જતા હોય ત્યારે પણ, જ્યારે પથરાઓ અથવા કોઈ એવો આડોઅવળો રસ્તો આવે એટલે બ્રેક મારવી પડે છે ને, કારણ કે આપણે ધીમે, ત્યાં ધીમું સાધન કરવું પડે, બરાબર. નહીંતર આપણે શું થાય, બાઇક લપટી મારી જાય અથવા પડી જાય. એટલે આવા જે સાધન, આવા જે રસ્તાઓ હોય ત્યાંથી આપણે ચાલવામાં તકલીફ પડે, બરાબર. સપાટ સડક પર ઝડપથી સરળ રીતે ચાલી શકાય, બરાબર. કોઈ વાર જોઈ સાંભળી ધીમેથી પગ મૂકીને ચાલવું પડે છે, કોઈક વાર શરીરનું સંતુલન જાળવીને ચાલવું પડે, કોઈ વાર પથરાળ અને આડાવાળા રસ્તા પર ચાલતા શરીરને આંચકા પણ લાગે ને. સરળ રસ્તો હોય તે શાંતિથી સરળતાથી આપણે જઈ શકીએ, પરંતુ રસ્તામાં જો આવી આડી અવળી પથ્થરો ને એવું હોય તો આપણને થોડી તકલીફ પડે છે, બરાબર. હવે આપણે આ એકમમાં બાળકો કેવા વાહનો અને રસ્તાનો ઉપયોગ કરીને શાળાએ જાય છે તે લખો. જે પાઠમાં જોયું ને આપણે કે કઈ રીતે વિવિધ પ્રકારના બાળકો શાળાએ જાય છે, તો એ આપણે લખવાનું છે. ચલો હવે આપણે જે તમને અહીંયા ખાના આપેલા છે એની અંદર આપણે વિસ્તારથી લખીશું, બરાબર. દરેક વિદ્યાર્થી પેન્સિલ લઈ લો. લીધી, સરસ. તો આપણે પાઠની અંદર જોયું વિવિધ પ્રકારના સાધનો, રસ્તાઓ અને કઈ રીતે શેનો ઉપયોગ કરીને બાળકો રોજ નિશાળે જતા હતા એના વિશે હવે છેલ્લે આપણે લખીશું, બરાબર. તો દરેક વિદ્યાર્થી પેન્સિલ કાઢો અને લખો. પહેલાં બોક્સમાં લખો કે પહેલાં પેજ ઉપર આપણે જોયું હતું કે સાયકલ ચલાવીને બાળકો શાળાએ જતા હતા. તો પહેલાંમાં લખો સાયકલ ચલાવીને, પછી છે રિક્ષા દ્વારા અને સ્કૂલ બસમાં, બરાબર. સાયકલ ચલાવીને, રિક્ષા દ્વારા અને સ્કૂલ બસમાં બાળકો શાળાએ જતા હતા. જોયું હતું ને આપણે પાઠની શરૂઆતમાં, બરાબર. તમે પણ જાઓ છો સાયકલ ચલાવીને, રિક્ષા દ્વારા અને સ્કૂલ બસમાં, બરાબર. ત્યારબાદ બીજા બોક્સમાં લખો ઊંટગાડી કે બળદગાડીમાં હોડીનો ઉપયોગ કરીને, ઊંટગાડી અથવા બળદગાડીમાં પણ જતા હતા બાળકો, એ પણ જોયું હતું. પછી આપણે જોયું હોડીનો ઉપયોગ કરીને, બરાબર. પાણીમાં નદી પસાર કરીને જવું હોય તો હોડીનો ઉપયોગ કરતા હતા, બરાબર. ત્યારબાદ ત્રીજા બોક્સમાં લખો વ્હીલચેરમાં બેસીને. આપણે અહીંયા જોયું ને નિધિ વ્હીલચેરમાં બેસીને, અપંગ છે એટલે જઈ રહી છે, તો વ્હીલચેરમાં બેસીને પણ બાળકો શાળાએ જતા હતા. પછી ઉડન ખટોલા, છેલ્લે આપણે જોયું અહીંયા ટ્રોલી, બરાબર. મજબૂત તારનું દોરડું હોય એમાં લટકાવેલી ટ્રોલીમાં બેસીને બાળકો શાળાએ જતા હતા, બરાબર. એને કહેવાય ઉડન ખટોલા અથવા તો રોપવે. તો એમાં લખો વ્હીલચેરમાં બેસીને ઉડન ખટોલા એટલે કે રોપવે.
જે કેવું હોય છે, તારના દોરડાથી લટકાવેલી ટ્રોલીમાં બેસીને બાળકો શાળાએ જતા હતા. બરાબર. હવે આ બાજુ જુઓ, ચોથા નંબરનું બોક્સ છે તેમાં લખો સડકવાળા રસ્તા. સડકવાળા રસ્તાનો ઉપયોગ કરીને, બરાબર, સડકવાળા જે રસ્તા છે તેમાં તો ચાલીને પણ જઈ શકીએ, સાયકલ, રિક્ષા, બસ, ટ્રેન, સોરી, બસનો ઉપયોગ કરીને પણ જઈ શકીએ. ત્યારબાદ છે નદી ઉપરના પુલનું પણ આપણે જોયું હતું કે પુલ પાર કરીને બાળકો શાળાએ જઈ રહ્યા છે. ત્યારબાદ છે જંગલ વિસ્તાર, પછી છે ડુંગરના પથરાળ અને આડાઅવળા રસ્તા, ખેતરો, બરાબર, રણ પ્રદેશ. મેં જે ડેશ કર્યું છે ને, એમ ડેશ કરો અથવા આ રીતે તીર મારશો તો પણ ચાલશે અને મારવું પડશે, બરાબર, જે અલગ પડે છે એનાથી, બરાબર. પછી છેલ્લે છે લાકડાના વાંસનું. આપણે છેલ્લે અહીંયા જોયું ને કે બાળકો લાકડાના વાંસનો, જ્યારે બહુ વરસાદ પડે ને ત્યારે લાકડાના વાંસના કે દોરડાના પુલ પરથી પણ બાળકો શાળાએ જતા હોય છે, બરાબર. તો આટલું લખી લો એટલે આપણો આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. રોજ નિશાળે જઈએ. હવે આપણે નવું પ્રકરણ આજથી જ શરૂઆત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર જે કંઈ પણ મેં લખાવ્યું એ સ્વાધ્યાય પોથીની અંદર પહેલો પાઠની અંદર તમારે જે આવી ગયું હોય આની અંદરથી પ્રશ્નો, એ મેં જે પુસ્તકમાં લખાયા હોય એના એ જ પ્રશ્નોનો જવાબ હોય તો તમે લખી કાઢજો, અને એમાં આમાં જે લખાયેલા છે એ ન હોય એ રહેવા દેજો. હું તમને છેલ્લે સ્વાધ્યાય પોથી પુરાવીશ, બરાબર. બે બે પાઠ પૂરા થાય પછી આપણે સ્વાધ્યાય પોથી જોઈશું. પરંતુ જો આ પ્રશ્નનો જવાબ અંદર પૂછાયો હોય તો આ લખી કાઢજો, આ હોય તો એ પણ લખી કાઢજો, બરાબર. જે પાઠ્યપુસ્તકમાં લખાવેલા પ્રશ્નોના જવાબ છે એ જ પ્રશ્નોના જવાબ જો સ્વાધ્યાય પોથીમાં હોય તો એ લખી કાઢવાના, બરાબર. જે પાઠ્યપુસ્તકમાં મેં તમને લખાયેલા છે જોઈ જોઈને જ લખવાના છે, બરાબર. તો હવે આપણે નવું પ્રકરણ શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો. ચલો, પ્રકરણ નંબર 2 છે કાનથી કાન, બરાબર. પાના નંબર 8 ઉપર કાઢો દરેક વિદ્યાર્થી મિત્રો. તો નવો પાઠ આપણે શરૂઆત કરીએ છીએ કાનથી કાન. તમને એવું લાગે કે પાઠનું નામ જબરું છે નહીં, કાનથી કાન. તમે ચિત્ર જુઓ, અહીંયા કાન આપેલું છે ને અહીંયા કાન, બંનેના બંને વચ્ચે કાનથી કાન. તમે ક્લાસરૂમમાં પણ વાતો કરો છો ને આમ બેનપણી કાનમાં આમ મો નજીક લાવીને, આજે તું નાસ્તો લાવી છે કે નથી લઈ, આજે હું આ લાવી છું, તે લાવી છું, તું પેન્સિલ લાવી છે કે નહીં, એવું કાનમાં કહો છો ને. હા, તો એ રીતે કાનથી કાનમાં કઈ રીતે વાતો કરવી એ મારા કરતાં તમને વધારે ખબર છે નહીં, ખબર છે ને. આપણા કાન પક્ષીઓ પ્રાણીઓમાં રહેલ વિવિધતાઓ, કાન, વાળ, પીછા, ચાંચ, બરાબર, એવું બધું હોય. મનુષ્યમાં એવું હોતું નથી, બરાબર. આપણે પીછા છે, પંજા છે, બરાબર, કોકને નોચી ખાય એવા પંજાઓ છે નથી, બરાબર. કાન છે, વાળ છે, પરંતુ આપણે પીછા, ચાંચ, પંજાઓ એવું હોતું નથી, કારણ કે આપણે પક્ષીઓ અને પ્રાણીઓથી અલગ છીએ, આપણે મનુષ્ય છીએ, બરાબર. આપણા કાન અવાજ સાંભળવાનું કામ કરે છે, તે ઉપરાંત શરીરનું સંતુલન રાખવાનું પણ કામ કરે છે ને. આપણા કાન એટલે કે કર્ણ ત્રણ ભાગમાં વહેંચાયેલા છે, બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતકર્ણ, બરાબર. બાહ્યકર્ણ એટલે બહારનો જે ભાગ છે ને, આ કાન છે, બરાબર. આ બહારનો બાહ્ય ભાગ છે, અંદરનો વિભાગ છે જ્યાંથી ધ્વનિ સંભળાય છે ને અંદર જાય છે, બરાબર. અને મધ્યકર્ણ અંતકર્ણ જ એ મધ્યકર્ણ છે, અને અંતકર્ણ જે અંદર છે એક અવાજ મગજ સુધી પહોંચાડે છે. કેટલાક પ્રાણીઓના કાન બહાર દેખાય છે તો કેટલાક પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી, બરાબર. જે પાઠની અંદર આપણે જોઈશું, બરાબર. જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તે પ્રાણીઓના કાન બહાર દેખાય છે અને તેમના શરીર પર વાળ હોય છે, આ ધ્યાનમાં લેજો, બરાબર. જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તે પ્રાણીઓના એમના કાન બહાર હોય, બરાબર, તેમના શરીર પર વાળ પણ હોય. દાખલા તરીકે કે ગાય છે, બચ્ચાને જન્મ આપે છે, એના કાન બહાર હોય છે, બરાબર, એના શરીર ઉપર વાળ હોય છે. પછી છે ભેંસ, ઘોડો છે, કૂતરો છે, વાઘ છે, સિંહ છે, ચિત્તો છે, બરાબર, હાથી, સસલું વગેરે. તો જે પ્રાણીઓ ઈંડા મૂકે છે, આપણે જોયું કે જે બચ્ચાને જન્મ આપે છે, બરાબર. હવે આપણે જોઈશું કે જે પ્રાણીઓ ઈંડા મૂકે છે, બરાબર. ઈંડા કોણ મૂકે છે? મરઘી છે, બરાબર,
સાપ છે, પોપટ, કાગડો, ચકલી, બરાબર. તો આ જે પ્રાણીઓ કાનની જગ્યાએ મીંડા કાણા હોય છે, એમને કાન ના હોય, પરંતુ એમને શું કહે, જો આ બાહ્ય વિભાગ છે, આ કાન છે એ ન હોય, બાહ્ય વિભાગ ના હોય, ખાલી એક કાણું જ હોય જ્યાંથી અવાજ એટલે કે ધ્વનિ અંદર મગજ સુધી પહોંચાડતી હોય, અને શરીર પર વાળ હોય ને, એમના શરીર ઉપર વાળ હોય નહીં, જેને માત્ર એક કાણું જ હોય, બરાબર. અને એ એવા જે પ્રાણીઓ છે એ કયા કયા છે આપણે જોઈએ. સાપ, અજગર, કબૂતર, પોપટ, કાગડો, ચકલી, હોલો, લક્કડખો, જોયું છે, હંસ, બતક, બરાબર. તો આ બધા પ્રાણીઓ એ પ્રકારના છે જેમને માત્ર શું હોય, ખાલી કાણું હોય. આપણી જેમ તમને આ જે કાન છે ને, આપણું કાન તમે જુઓ, તમારા કાનનો કેવો આકાર છે, એ કાન બારલો ના હોય, અંદર એક કાણું દેખાશે તમને, બરાબર. એ કાન ના હોય, ખાલી કાણું હોય તો એ તમને સંભળાય, બરાબર. પરંતુ આપણે શું છે, કાન પણ છે અને આપણે શરીર ઉપર વાળ પણ જોવા મળે છે મનુષ્યની અંદર. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે તમને? પછી કેટલાક પ્રાણીઓના શરીર પર વાળ હોય છે, તો કેટલાક પ્રાણીઓના શરીર પર પીંછા હોય છે, બરાબર. બધા પ્રાણીઓના શરીર પર વાળ ના હોય, કેટલાકને પીંછા હોય, બરાબર. એવા પ્રાણીઓ પણ હોય છે. પછી તો કેટલાક પ્રાણીઓના શરીર પર ભીંગડા હોય છે, દાખલા તરીકે માછલી છે, ગરોળી છે, જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેમના શરીર પર ભીંગડા કે પીંછા હોય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રાણીઓને એ જોવા મળે છે. મોરને આપણું રાષ્ટ્રીય પક્ષી અને વાઘને આપણું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું છે. પક્ષીઓને સરીસૃપ પેટે સરકીને ચાલતા પ્રાણીઓ ઈંડા મૂકે, બરાબર, જેમને પગ ના હોય. પછી આંચળવાળા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે, બરાબર. પછી ગરોળી, કચિંડો, કાચિંડો, સાપ વગેરે સરીસૃપ પ્રાણીઓ છે. મનુષ્ય, પછી વાઘ, સિંહ, ગાય, ભેંસ, બિલાડી, ઉંદર, બરાબર, ચામરચીડિયું, એ બધા શું છે, સસ્તન પ્રાણીઓ છે. તેમને કાન હોય છે અને વાળ પણ હોય છે, અને તે લોકો શું કહે છે, ઈંડા મૂકતા નથી પરંતુ બચ્ચાને જન્મ આપતા હોય છે. આમ આપણું શરીર સાથે સંકળાયેલું છે આપણા કાન. કાન એ ખૂબ જ મહત્તા ધરાવે છે. તમારે કાન ના હોય તો તમે કલ્પના કરો, હું આ બધું બોલી રહી છું, પરંતુ તમારે કાન જ ના હોય તો તમને શું લાગે, પિક્ચર ચાલતું હોય સરસ મજાનું, બરાબર, પણ તમને અંદર અવાજ ના આવે, ખા માત્ર ચિત્રો જ દેખાય, તો વિચારો કેવું લાગે. તો આપણા જીવનમાં મનુષ્યનો ખૂબ જ મહત્ત્વનો ભાગ રહેલો છે કાન. કાન દ્વારા આપણે આપણી વાત બીજા સુધી પહોંચાડી શકીએ છીએ, અને કાન દરેક પ્રાણી, પક્ષીઓ, જીવજંતુઓ દરેકમાં આપણે કાન જોવા મળે છે. તો આ કાનથી કાન સુધી આપણે પાઠની અંદર જોઈશું, બરાબર. ચલો હવે આપણે ચિત્ર જુઓ ધ્યાનથી. હરણ દેખાય છે, અને ચિત્ર કેવું આપ્યું છે, જો કાનથી કાન સુધી, બરાબર. મારા કાન કોને મળ્યા છે, ચલો મારા કાન કોને મળ્યા છે. કોઈના કાન કોઈ દિવસ ખોવાઈ જાય, તમારા કાન કોઈને મળ્યા, કોઈ દિવસ કોઈના કાન એની જગ્યાએથી હલતા નહીં, નહીંતર આપણે દફતરમાં એને મૂકી દઈએ, તો એવું હોતું નથી. કાન છે તે આપણી એની એ જગ્યાએ સ્થિતિ હોય છે, બરાબર. તો આ પ્રાણીઓ અંદરો અંદર જે વાત છે તે આપણે જોઈશું કે શું આ પ્રાણીઓ રમૂજી લાગે છે. હાથી દેખાય છે તમને, ગાય, બળદ, હરણ, બરાબર, બધું દેખાય છે ને, સસલું છે, ઉંદેડું છે, બરાબર. તો કલાકારે પ્રાણીઓના માથા ઉપર કાન ખોટા દોર્યા છે. નીચે આપેલી જગ્યાઓમાં પ્રાણીઓના સાચા કાન કયા પ્રાણી પર છે તે જણાવો. તમને જોઈને વિચિત્ર તો લાગતું જ હશે કે આ શું છે, આ ઉંદેડું આવું હોય, ઉંદેડાના આ રીતે કાન હોય છે, સસલાને આવા હોય કાન, હાથીના કાન આવા હોય. તો આમાં શું થયું છે, અદલા બદલી થઈ ગયા છે, એટલે બધા પ્રાણીઓ અંદર અંદર એમના કાન પાછા માંગે છે. જો હાથીના કાન કોક લઈ ગયું છે, આ જીરાફ લઈ ગયું છે, એટલે હાથી એને કહે છે કે મારા કાન કોણ લઈ ગયું છે, પાછા આપો ચલો. પછી સસલું કહે છે કે મારા કાન કોની જોડે છે, તો આ કૂતરા જોડે છે, જુઓ કૂતરા ઉપર જે કાન છે એ કોના છે, સસલાના છે. આપણે એવું કરવું છે, અદલા બદલી કાન કરી નાખીએ એકાબીજીના, પછી પાછા લઈ લેજો, કાલે આવો ને શાળાએ,
એવું થાય એવું ન થાય, બરાબર? તો અહીંયા પણ એવું, અહીંયા એવું થયેલું છે કે પ્રાણીઓના એકબીજીના કાન અદલા બદલી થઈ ગયા છે, તો આપણે એને સરખા કરવાના છે. ચલો, અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે. હાથી છે એના કાન કોણે લઈ લીધા છે? તો અહીંયા આપણને આપેલું છે કે જીરાફે, આ જીરાફે એના કાન લઈ લીધા છે. તો અહીંયા આપણે લખેલું જ છે જીરાફ, બરાબર? હવે સસલું, સસલુંની સામે ખાલી જગ્યા આપેલી છે. સસલાના કાન કોણે લીધા છે? આ કૂતરાએ લઈ દીધા છે. તો અહીંયા આપણે લખો કૂતરો, બરાબર? પછી છે ઉંદર, ઉંદર છે એના કાન આવા હોય ને, એના કાન કોક લઈ ગયું છે. કોણ લઈ ગયું છે? હાથી. હાથીના ઉપર જે કાન છે એ ઉંદરના છે. તો ઉંદર કહે છે કે હાથીભાઈ લાવો, મારા કાન પાછા આપી દો, બરાબર? પછી જીરાફ છે, જો અહીંયા જીરાફ દેખાય છે. જીરાફના કાન કોણ લઈ ગયું છે? આ સસલું. તો સસલાભાઈ, સસલાભાઈ જીરાફને કાન પાછા આપી દો, જો અહીંયા આપી દીધા છે. અહીંયા આપણે લખીશું સસલું. પછી અહીંયા બીજા આગળ જોઈએ કૂતરો. કૂતરાના કાન કોણે લીધા છે? ઉંદરભાઈએ. તો ઉંદરભાઈ, ઉંદરભાઈ કૂતરાના કાન પાછા આપી દો. પછી છે ભેંસ. ચલો, ભેંસના કાન હરણે લઈ લીધા છે. ક્યાં છે હરણ? આ રહ્યું હરણ, એણે ભેંસના જે છે એ લઈ લીધા છે. પછી હરણ, સોરી, ભેંસના હરણે લીધા છે અને હરણના ભેંસે બે એકબીજીના કાન અદલા બદલી કરી કાઢ્યા છે, તો આપણે એને સરખા કરી દીધા. ચલો, દરેક વિદ્યાર્થી ખાલી જગ્યા પૂરી કાઢો. ચલો પહેલાં, પછી આગળ ભણીએ આપણે. જેને બાકી હોય ને લખવાનું, પેન્સિલથી લખજો દરેક જણ, હા, ભૂલ કર્યા વગર શાંતિથી. લખાઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો, હવે મને તમે એમ કહો કે સરીસૃપ પ્રાણીઓ એટલે કેવા પ્રાણીઓ? સરીસૃપ પ્રાણીઓ એટલે કે એમને પગ ના હોય, એ શું કરતા હોય? પેટે, પેટ દ્વારા ચાલતા હોય. તમને હસવું આવશે, પણ આવા આવા હોય છે પ્રાણીઓ. તો એ સરીસૃપ પ્રાણીઓ કયા પ્રાણીઓ છે જે પેટે સરકીને ચાલતા હોય? સાપ હોય, સાપ એને પગ હોય તો એ સરકીને ચાલે છે, બરાબર? ગરોળી છે, બરાબર? ગરોળીને પગ હોય છે, બરાબર? પરંતુ સાપ છે, બરાબર? તો એ જે પ્રાણીઓ છે, અજગર છે, બરાબર? તો આવા જે પ્રાણીઓ છે એ પેટે સરકીને ચાલતા હોય છે, બરાબર? તો હવે તમે હોમવર્ક લખી લો. પહેલાં મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે કે પહેલો પાઠ આપણે પૂરો થઈ ગયો, એટલે એમાં જે પ્રશ્નોના જવાબ મેં લખાયા છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં લખી કાઢવાના. એમાં લખાયા ના હોય એ નહીં લખવાના, બરાબર? હવે આજે તો આ તો તમે અત્યારે જ લખી કાઢ્યું છે, એટલે એ હોમવર્કમાં નથી. હોમવર્ક એ છે કે પહેલો પાઠ દરેકે ઘરે વાંચી કાઢવાનો, ધ્યાનથી, શાંતિથી. પછી બીજા પાઠની અંદરનું હોમવર્ક છે કે તમારે વિવિધ પ્રાણીઓ જે છે એના વિશે સાંભળવાનું છે, સમજવાનું છે, બહાર બેસીને એનું નિરીક્ષણ કરવાનું. ચકલી છે, એના કાન કેવા છે, બરાબર? પછી બહાર કાબર બેઠી હોય તો એના કાન કેવા છે, બરાબર? પછી ભેંસ, ઉંદર, એવું જે કંઈ પણ જોવા મળે ને તો તમારે નિરીક્ષણ કરવાનું કે આ લોકોના કાન કઈ કઈ અને એમાં શું વિવિધતા છે. કાલે મને કહેવાનું કે ચકલીના આવા હતા, સસલાના આવા હતા, કાબરના આવા હતા, કાગડાના આવા હતા. તો દરેક વિદ્યાર્થી એક એક પશુ પક્ષી પ્રાણીઓ જીવજંતુના કાન જોજો, બરાબર? એ તમારું હોમવર્ક છે. અને કાલથી આપણે આગળ આ પાઠનો અભ્યાસ કરીશું. આજે આપણે આટલી સુધી રાખીએ છીએ. દરેકને ખ્યાલ આવે હશે એવી આશા રાખું છું. તો દરેકે ઘર લેસન કરવાનું છે અને ઘરે પાઠ વારંવાર પાઠનું વાંચન કરવાનું છે, બરાબર? આજના વિડીયોમાં આપણે આટલે સુધી જ રાખીએ છીએ. આભાર, અસ્તુ.